नमस्कार, हूँ नीरव भट्ट। सेलवास नगरपालिका द्वारा आज एक महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे, जेमां सेलवास नगरपालिकाना सभ्योए आज एक निर्णय एवो लेवामां आव्यो छे के कोरोना COVID-19 महामारीने लईने 2020 अने 2021 वर्षमां जो कोईनी संपत्ति उपयोगमां न आवी होय तो तेने संपत्ति करमां राहत आपवामां आवी छे। संपत्ति कर एटले प्रोपर्टी टेक्स मिलकत वेरामां राहत आपवानो महत्वपूर्ण निर्णय आज सेलवास नगरपालिकाना सभ्य द्वारा लेवामां आव्यो छे, जेमां एक प्रेस नोट द्वारा आज सेलवास नगरपालिकाना चीफ ऑफिसर द्वारा जणाववामां आव्यु छे के 2020 અને 2021 માર્ચ થી લઈને 2021 હમણાં સુધી કોરોના COVID-19 મહામારીને લઈને જો કોઈનું પ્રોપર્ટી મિલકત સંપત્તિ ઉપયોગમાં ન આવી હોય તો તેવી સંપત્તિને સંપત્તિ કરમાંથી પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વ્યવસાયીઓ, વેપારીઓ, સંપત્તિ ધારકો, હોટલો, ઉદ્યોગપતિઓ, રેસ્ટોરન્ટ, જીમ અને થિયેટરનો સમાવેશ આ નિર્ણયમાં લેવામાં આવ્યો છે, અને એવા નાગરિક જેને ધંધામાં જેને કામ ધંધામાં મોટા પાયા પર નુકસાન થયું છે અને જેની સંપત્તિ બંધ રહી હોય યા તો તેને ઉપયોગમાં ન આવી હોય એવા લોકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સેલવાસ નગરપાલિકાના પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજય દેસાઈ વ સ્થાયી સમિતિના સભ્યોએ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે COVID-19 મહામારીને લઈને સન 2020 માર્ચથી લઈને 2021 સુધી જો કોઈની સંપત્તિ ઉપયોગમાં ન આવી હોય તો તેને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવશે, જેનું એક ઉદાહરણ આપવામાં અહીંયા આવ્યું છે કે માનો કે વર્ષના પ્રોપર્ટી ટેક્સ સંપત્તિ કર મિલકત વેર 100 રૂપિયા આવતો હોય અને એને 6 મહિના સુધી એ મિલકતનો ઉપયોગ ન આવ્યો હોય, બંધ રહ્યું હોય તો તેને ફક્ત 50 રૂપિયા આપવામાં લેવામાં આવશે, એટલે 50 રૂપિયાની છૂટ આપવામાં આવશે, 50% છૂટ આપવામાં આવશે। આ એક ઉદાહરણ છે જેને વર્ષના 100 રૂપિયા મિલકત વેરો આપવાનો રહેતો હોય તેના માટે। હવે આ બાબતે જણાવવામાં આવ્યું છે કે સેલવાસ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા વ્યવસાય વેપારીઓ, હોટલ ઉદ્યોગો, ઉદ્યોગપતિઓ વ અન્ય નાગરિક જેનો સંપત્તિ જેની સંપત્તિ COVID-19 મહામારીમાં 2020 માર્ચથી ઉપયોગમાં ન આવી હોય તેવી મિલકતને છૂટ આપવામાં આવી છે, તેથી તેઓએ સેલવાસ નગરપાલિકામાં એક આવેદનપત્ર આપવું પડશે, તેની સાથે સંપત્તિ જે બંધ રહી છે જે ઉપયોગમાં ન આવી છે તેનું સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર આપવાનું રહેશે, જેમાં ઉદાહરણમાં વીજળીનું બિલ, રજીસ્ટર યા તો કોઈ વ્યવસાય સાથે જોડાયેલા દસ્તાવેજ આપવાના રહેશે, જેથી સેલવાસ નગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનો લાભ જે તે સંપત્તિ ધારકોને મળી શકે। ધન્યવાદ।